नवसारी तालुकाना सरपोर गामे वन बंधु कल्याण योजना हेठ 51 सरकारी आवाजोनु नवसारीना सांसद अने गुजरात प्रदेश भाजप प्रमुख सी आर पाटीलना हस्ते लोकार्पण करवामां आव्युं हतुं। समाजमां छेवाડાના હરપતિ સમાજને કાચા મકાનને બદલે રહેવા માટે પાકા મકાન મળે તેની સાથે જ સરકારની વિભિન્ન યોજનાનો લાભ આપી તેમના જીવન સ્તરને સુધારવાના સરકારના પ્રયાસો છે। ત્યારે નવસારીના સરપોર ગામે વન બંધુ કલ્યાણ યોજના અંતર્ગત 51 આવાસોના નિર્માણ બાદ આજે નવસારીના સંસદ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલના હસ્તે આ આવાસો લોકાર્પણ કરી હરપતિ પરિવારોને ગૃહ પ્રવેશ કરાવ્યો હતો। સાથે જ ગામના અને જિલ્લાના દાતાઓ દ્વારા 51 હરપતિ પરિવારોને વાસણનો સ્ટીલનો ઘોડો ટેબલ અને ખુરશી પણ ભેટ આપવામાં આવી હતી। 51 આવાસોના લોકાર્પણ પ્રસંગે સાંસદ સી આર પાટીલે તમામ લાભાર્થીઓને નવા ઘર માટે શુભેચ્છાઓ પાઠવી હતી, જેની સાથે તેમણે લાભાર્થી પરિવારોને કેન્દ્ર સરકારની યોજના હેઠળ ગેસના ચૂલા પણ મળી રહે એ માટે જિલ્લા કલેક્ટરને સૂચન પણ કર્યું હતું। સાંસદ સી આર પાટીલના સૂચનથી જ જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહે તમામ પરિવારોને એક સ્ટીલનો કબાટ તેમજ નગર શ્રેષ્ઠી પ્રેમચંદ લાલવાણીએ બેડ આપવાની પણ જાહેરાત કરી હતી। આ પાકા આવાસ સાથે ઘરનો સામાન પણ મળતા 51 લાભાર્થીઓના ચહેરા પણ ખીલી ઉઠ્યા હતા। પોતાનું મકાન હોવું એ દરેકનું એક પોતાનું સપનું હોય છે, તે પોતાનું મકાન પાકું હોય એ એનું બીજું સપનું હોય છે। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે 2024 સુધીમાં દરેકે દરેક વ્યક્તિને પોતાનું ઘર આ દેશમાં મળી રહે એના માટેની અનેક યોજનાઓ બનાવી છે। તમને પણ આ એક અલગ યોજના દ્વારા આજે મકાન મળી રહ્યા છે એ સૌ લાભાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આદરણીય કલેક્ટર સાહેબને શ્રી અમિત યાદવ સાહેબને પણ મેં હમણાં પૂછ્યું હતું કે આ બધાના ઘરમાં ગેસના કનેક્શન છે કે નહીં, એમણે ખાતરી આપી છે કે હું ચેક કરાવી લઈશ। જો આ લોકોને ગેસના કનેક્શન નહીં મળ્યા હોય તો તમને તાત્કાલિક આ ગેસના કનેક્શન પણ એ સરકાર તરફથી આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની યોજના હેઠળ એ મળે, કે અન્ય જે કોઈ લાભ તમને લેવાના છે એ પણ મળે એના માટે પણ મેં એમને વિનંતી કરી છે।